નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરીયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છે તો મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્ન અહીંયા આપણે આપેલો છે તો કે ઈસવીસન છસો ચાલીસમાં ચીની યાત્રાળુ હ્યુ એચ સાંગે વલભીની મુલાકાત લીધી ત્યારે ત્યારે કોનું શાસન હતું એટલે કે હ્યુ એચ સાંગ છે જે ચીની મુસાફર હતો એ ગુજરાતમાં આવ્યો વલભીમાં આવ્યો ત્યારે વલભીના રાજા કોણ હતા ઓપ્શન એ શિલાદિત્ય પહેલો ઓપ્શન બી ધ્રુવસેન પહેલો ઓપ્શન સી ધ્રુસેન બીજો અને ઓપ્શન ડી ધ્રુ ધરસેન બીજો તો શું જવાબ આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી ધ્રુસેન બીજો છે એ સમયનો રાજા હતો મિત્રો આ વાત કરીએ આગળ તો કે હ્યુએત સાંજ છે એ પહેલાં તો આવ્યો ક્યારે હતો તો કે જ્યારે ભારતમાં પુષ્યભૂતિ જેમનું નામ હતું હર્ષવર્ધન તો આ હર્ષવર્ધન છે એમના સમયમાં ચીની મુસાફર હ્યુએત સાંગ છે એ આવેલો હતો તો ભારતમાં કઈ સાલમાં આવેલો હતો તો કે ભાઈ છસો ઓગણત્રીસમાં કઈ સાલમાં આવેલો હતો છસો ઓગણત્રીસની સાલમાં છે આવેલો હતો હવે એ સમયે છે એ વલ્ભીની છે એ સમૃદ્ધિ ખૂબ જ ફેલાયેલી હતી આથી હર્ષવર્ધને તેમની પુત્રીના લગ્ન છે એ ગુજરાતના વલ્ભીમાં કરેલા હતા અને એ વલ્ભીના રાજાનું નામ શું હતું ધ્રુવસેન બીજો હતું શું હતું ધ્રુવસેન બીજો હતો આથી છે શું થયું તો કે ભાઈ રૂએત સાંગને એમ થયું કે ભાઈ મારે પણ વલ્ભીની છે શું કરવી જોઈએ મુલાકાત લેવી જોઈએ એટલે એ રીતના છે એ વલભીમાં છે એ ક્યારે આવે છે તો કે છસો ચાલીસમાં આવે છે હવે થોડુંક હર્ષવર્ધનની વાત કરીએ તો કે હર્ષવર્ધન છે એ કયા વંશનો હતો તો કે પુષ્યભૂતિ વંશનો હતો અને આ હર્ષવર્ધન છે એ કયા ઉપનામથી જાણીતો હતો તો એ છે શિલાદિત્યના ઉપનામથી જાણીતો હતો કયા ઉપનામથી જાણીતો હતો શિલાદિત્યના ઉપનામથી જાણીતો હતો તો પાછો સવાલ પૂછાય કે ભાઈ ધ્રુસેન છે બીજો એ કયા ઉપનામથી જાણીતો હતો તો કે બાલાદિત્ય કયા ઉપનામથી જાણીતો હતો તો કે બાલાદિત્યના ઉપનામથી છે એ ધ્રુસેન બીજો જાણીતો હતો અને હર્ષવર્ધન છે એ કયા ઉપનામથી જાણીતો હતો તો કે ભાઈ શિલાદિત્યના ઉપનામથી જાણીતો હતો આ સિવાય બાકીના ઓપ્શનની વાત કરીએ તો કે શિલાદિત્ય પહેલો જો મિત્રો આ શિલાદિત્ય અને આ શિલાદિત્ય છે એ બે અલગ છે આ રાજાનું નામ છે અને આ રાજાનું ઉપનામ છે એટલે બંને અલગ અલગ છે એટલે આપણે ધ્યાન રાખીશું તો કે શિલાદિત્ય પહેલો છે એ ધર્માદિત્ય પણ તરીકે ઓળખાય છે કે એમણે ધર્મના ઘણા બધા કામ કર્યા હતા આથી એ ધર્માદિત્ય તરીકે પણ ઓળખાતો હતો હવે ધ્રુસેન પ્રથમની વાત કરીએ તો કે ભાઈ ધ્રુસેન પ્રથમ એમના સમયમાં છે એ ઘણા બધા ખાસ એવા કહી શકાય એવા તો ખાસ એવા કામ નથી પણ સામાન્ય આપણે પરીક્ષામાં છે કન્ફ્યુઝ કરવા માટે છે એ ઓપ્શન આપતા હોય છે કે ભાઈ ધ્રુસેન પહેલો ધ્રુસેન બીજો દર્શન પહેલો દર્શન બીજો દર્શન ચોથો તો આ બધું યાદ રાખીશું આપણે અને દર્શન બીજામાં પણ છે એ મહારાજની છે એમણે ઉપાધિ ધારણ કરી હતી તો મિત્રો આ સવાલમાંથી આપણે આટલી માહિતી યાદ રાખવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ નથી મિત્રો સવાલ શું પૂછેલો છે તો કે કયો છંદ છે એ માત્ર છંદ નથી ઓપ્શન એ હરિગીત ઓપ્શન બી દોહરો ઓપ્શન સી ચોપાઈ અને ઓપ્શન ડી મનહર તો કયો આવશે જવાબ મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી ઓપ્શન ડી મનહર છંદ છે એ માત્રામેળ છંદ નથી તો કયો છંદ છે તો કે સંખ્યામેળ છંદ છે હવે વાત કરીએ મિત્રો તો કે મનહર છંદમાં અક્ષરોની સંખ્યા કેટલી હોય છે તો કે એકત્રીસ એમની સંખ્યા હોય છે કેટલી તો કે એકત્રીસ એમની સંખ્યા હોય એમાં કેટલા ચરણ હોય છે તો કે બે ચરણ હોય પ્રથમ ચરણમાં કેટલા અક્ષર હોય છે તો કે પ્રથમ ચરણમાં સોળ અક્ષર હોય અને બીજા ચરણમાં કેટલા અક્ષર હોય છે પંદર અક્ષર એમ કરીને કુલ કેટલા હોય છે તો કે એકત્રીસ અક્ષર હોય છે એટલે મનહર છંદમાં કેટલા અક્ષર હોય છે તો કે એકત્રીસ અક્ષર હોય છે હરિગીતની વાત કરીએ તો કે એ કયો છંદ છે તો કે માત્રા માત્રામેળને અક્ષરમેળ છંદમાં શું હોય છે મિત્રો તો કે અક્ષરમેળ છંદમાં છંદના અક્ષરો લઘુ છે કે ગુરુ એ જોવામાં આવે છે અક્ષરોની સંખ્યા અને સાથે શું જોવામાં આવે તો કે અક્ષરો લઘુ છે કે ગુરુ પણ જ્યારે માત્રામેળ છંદની વાત કરીએ તો માત્રામેળ છંદમાં શું જોવામાં આવતું હોય છે તો કે ભાઈ એમાં અક્ષરોની સંખ્યા જોવામાં આવતી નથી ખાલી તેમની માત્રા જોવામાં આવે છે એટલે એમ કહી શકાય કે ભાઈ માત્રામેલ છ કેવી હોય છે ચોક્કસ હોય છે તો હરિગીતની વાત કરીએ મિત્રો તો કે હરિગીતમાં કેટલી માત્રા હોય છે અઠ્યાવીસ ચોપાઈમાં વાત કરીએ તો કે ચોપાઈમાં કેટલી માત્રા હોય છે પંદર માત્રા હોય છે અને દોહરોની વાત કરીએ તો કેટલી માત્રા હોય તો કે ચોવીસ પણ કઈ રીતના હોય છે તો કે તેર પ્લસ અગિયાર બરાબર ચોવીસ એટલે કે પ્રથમ ચરણની તેર હોય અને બીજા ચરણની કેટલી હોય છે અગિયાર હોય છે પણ મિત્રો જો બીજો એક માત્રામેળ છંદ છે કે જેમની સંખ્યા માત્રા પણ કેટલી છે ચોવીસ છે પણ ડિફરન્ટ શું છે તો કે અગિયાર પ્લસ જો તેર હોય તો કયો બનશે તો કે સોઠો છંદ બનશે એટલે બંનેમાં આપણે ધ્યાન રાખીશું દોહરો છંદમાં કેટલી માત્રા હોય છે તો કે તેર પ્લસ અગિયાર હોય બરાબર ચોવીસ ટોટલ ચોવીસ હોય પહેલાં ચરણમાં તેર અને બીજા ચરણમાં અગિયાર જ્યારે સોઠાની વાત કરીએ તો કે અગિયાર પ્લસ તેર એટલે કે પહેલાં ચરણમાં અગિયાર હોય અને બીજા ચરણમાં કેટલી હોય છે તેર હોય એમ કરીને મૂળ કુળ કેટલી હોય છે તો કે ચોવીસ એમની માત્રા હોય છે અને મિત્રો આ સિવાય આપણે સંપૂર્ણ છંદના વિડીયો લેક્ચર પણ મૂકેલા છે તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ આપેલો છે કે ભાઈ એક્સેલમાં માહિતીને વધુમાં વધુ કેટલા ટકા છે એ ઝૂમ એટલે કે મોટી કરી શકાય છે ઓપ્શન એ ચારસો ટકા ઓપ્શન બી બસો ટકા ઓપ્શન સી પાંચસો ટકા અને ઓપ્શન ડી સો ટકા એટલે કે જે એક્સેલની ફાઇલ છે એક્સેલની જે માહિતી છે એમાં આપણે વધારેમાં વધારે કેટલા ટકા છે એને ઝૂમ કરી શકતા હોય છે તો વાત કરીએ એમાં જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ એમાં આવશે ચારસો ટકા એટલે કે જે એક્સેલની ફાઇલ હોય એને આપણે વધારે વધારે કેટલી ઝૂમ કરતા હોય છે તો કે ચારસો ટકા સુધી ફાઇલથી ઝૂમ કરી શકીએ પણ મિત્રો જો વડની ફાઇલ આવે તો વડની ફાઇલને આપણે કેટલી ઝૂમ કરી શકતા હોય તો કે એમાં પાંચસો ટકા આવશે એટલે એક્સેલની ફાઇલ પૂછાય તો કેટલા જવાબ આવશે ચારસો ટકા અને વડની ફાઇલની વાત આવે તો કેટલો આવશે પાંચસો ટકા સુધી એનો ઝૂમ કરી શકતા હોય છે વાત કરીએ પ્રશ્ન નંબર ચાર વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ઓપ્શન એ હોમીભાભા ઓપ્શન ડી જગદીશચંદ્ર બોઝ ઓપ્શન સી વિક્રમ સારાભાઈ અને ઓપ્શન ડી સીવી રામન તો વિજ્ઞાન ક્ષેત્રે છે એ નોબલ પારિતોષિત પ્રથમ મેળવનાર કોણ હતા વ્યક્તિ તો કે ઓપ્શન ડી સીવી રામન હવે આ સીવી રામનને છે એ ક્યારે છે એ નોબલ પુરસ્કાર મળ્યો હતો તો કે ઈસવીસન ઓગણીસો ત્રીસમાં મળ્યો હતો ક્યારે મળ્યો હતો તો કે ઈસવીસન ઓગણીસો ત્રીસમાં તો મિત્રો નોબલ પુરસ્કાર છે એ સૌપ્રથમ કોને મળ્યો હતો કયા ભારતીયને મળ્યો હતો તો કે રવિન્દ્રનાથ ટાગોરને ક્યારે મળ્યો હતો તો કે ભાઈ ઈસવીસન ઓગણીસો તેરમાં છે એમને મળ્યો હતો એટલે કે રવિન્દ્રનાથ ટાગોરને ઈસવીસન ઓગણીસો તેરમાં મળ્યો હતો જે કયા ક્ષેત્રે મળ્યો હતો તો કે સાહિત્ય ક્ષેત્રે મળ્યો હતો પણ વિજ્ઞાન ક્ષેત્રે પૂછાય તો યાદ રાખીશું ઓગણીસો ત્રીસમાં કોને સીવી રામનને શા કારણે તો કે રામન અસર એટલે કે રામન ઇફેક્ટ છે એ શોધવા માટે એટલા માટે એમને છે એ શું કરવામાં આવ્યું હતું તો કે કે આપવામાં આવ્યું હતું હવે આ રામન ઇફેક્ટ છે એમની શોધ એટલે જ્યારે પબ્લિશ કહી શકાય એ ક્યારે કરી હતી તો કે ભાઈ એમણે છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સૌ પ્રથમ છે એ જાહેર કર્યું હતું આથી અઠ્યાવીસ ફેબ્રુઆરીને આપણે કયો દિવસ ઉજવીએ છીએ તો કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે કદાચ એવું પૂછાય ભાઈ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ કોની સાથે જોડાયેલો છે તો કે સીવી રામન સાથે છે એ જોડાયેલો છે હવે આ સિવાય જોઈએ તો કે ભાઈ હોમી ભાભા તો કે એને પરમાણુ કાર્યક્રમના પિતા કહેવામાં આવે છે ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા એમને કહેવામાં આવે છે વિક્રમ સારાભાઈ તો એમના માનમાં તો આપને ખ્યાલ જ છે કે ત્યાંથી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર છે ત્યાંથી આપણે ઉપગ્રહ છે એ લોન્ચ કરતા હોય છે એટલે કે ભારતીય અવકાશીય કાર્યક્રમના પિતા કને કહેવામાં આવે છે તો કે વિક્રમ સારાભાઈને કહેવામાં આવે છે અને જે મૂળ ક્યાંના હતા તો કે અમદાવાદના છે એ હતા અને આના એમ કહી શકાય કે આમના પ્રયત્નોથી જ વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી જ આપણે પ્રથમ ઉપગ્રહ છે આર્યભટ્ટ છે એ છોડેલો હતો અને આ સિવાય જગદીશ ચંદ્ર બોઝ છે એ પણ કહે છે તો કે ભાઈ એ પણ ભૌતિક શાસ્ત્રી છે અને એમણે પણ શોધ શું કરી હતી તો કે ભાઈ વનસ્પતિ પણ માણસની જેમ સંવેદના છે એ અનુભવી શકે છે તો આ બીજા આપણે આટલી માહિતી આમાંથી યાદ રાખવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ આપેલો છે કે ભાઈ વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે એટલે કે વિદ્યાલક્ષ્મી બોન્ડ છે એ કયા હેતુથી આપવામાં આવે છે ઓપ્શન એ કન્યા કેળવણી માટે ઓપ્શન બી કુપોષણને નાથવું ઓપ્શન સી સ્ત્રી સુરક્ષા અને ઓપ્શન ડી ગૃહ ઉદ્યોગ તો આ વિદ્યાલક્ષ્મી બોન્ડ છે એ કેમાં આપવામાં આવે છે તો કે કન્યા કેળવણી માટે આપવામાં આવે છે હવે થોડીક આમની વાત કરીએ વિદ્યાલક્ષ્મી બોન્ડની તો આ વિદ્યાલક્ષ્મી બોન્ડ છે એ શું આપવામાં આવે છે અથવા કેટલી રકમ આપવામાં આવે છે તો કે ભાઈ એમાં રકમથી એક હજારની આપવામાં આવે છે હવે એક હજારની રકમ છે એ ક્યારે આપવામાં આવે છે તો કે જે છોકરી એટલે કે કોઈ પણ છોકરી છે એ ધોરણ એકમાં જ્યારે પ્રવેશ મેળવે ત્યારે એમના નામનો બોન્ડ છે એ એક હજાર રૂપિયા મૂકવામાં આવે છે હવે આ બોન્ડ છે આ બોન્ડની રકમ છે એ ક્યારે એ છોકરીને પરત મળશે તો કે એ છોકરી ભણીને કે આગળ ધોરણ ભણીને ધોરણ સાત જો પાસ કરે તો એમને છે એ આ એક હજાર બોન્ડ પ્લસ એની સાથે જે પણ વ્યાજ જે છે એ થયું હોય એક હજારનું એ પણ એમને રકમ છે એ મળવાપાત્ર છે પણ ક્યારે મળશે તો કે ધોરણ સાત પાસ કરશે તો એટલે કે જો છોકરીઓ છે કન્યા કેળવણી ના કરવામાં આવે આગળ તો એમને આમ રકમ મળવાપાત્ર નથી એટલે કે આ વિદ્યાલક્ષ્મી બોર્ડનો ઉદ્દેશ્ય જ શું છે એટલે કે કન્યાઓને છે એ કેળવણી કરીને આગળ છે એ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે જે પછાત જિલ્લાઓ છે એમાં કન્યાઓને આગળ વધારવાનો પ્રયત્ન કરવાના હેતુથી આ છે એ યોજના બહાર પાડવામાં આવી છે એટલે કે ધોરણ એકમાં જ્યારે એ કન્યા પ્રવેશ મેળવશે ત્યારે કેટલા રૂપિયા મૂકવામાં આવશે એમના નામનો બોન્ડ તો કે એક હજાર રૂપિયા મૂકવામાં આવશે પણ જ્યારે ધોરણ સાત પાસ કરશે ત્યારે એક હજાર સાથે જેનું આ આટલા વર્ષનું શું થયું હશે વ્યાજ જે થયું હશે એ બધું જ છે એ છોકરીને મળવાપાત્ર થશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત અસ્તુ